કોન્સ્પિરસી કરી છે, કાવતરું કરીને આ બધું કર્યું છે, એ સૌથી વધારે મોટો દોષ છે. અને આમ પણ ટોળાનું કોઈ નામ નથી હોતું રુઝાનબેન, પરંતુ ટોળું કોના કારણે એક્ટિવ થયું એ એક સવાલ. જેમ રાજકીય રંગ આપવાની વાત કહી કે ચલો વોટ બેંક છે, બહુ મોટી વોટ બેંક છે, અને કદાચ આ ગંગામાં, વોટ બેંકની ગંગામાં હાથ ધોવાનું કોઈ પણ પોલિટિકલ પાર્ટી નહીં ચૂકે, એ જ કદાચ નડી રહેવું છે કે જે આપણે ક્રાઇસિસ જોયા કે દ્રશ્યો જોયા. એ તો ઇટ્સ ઓપન એન્ડેડ થિંગ, બધાને દેખાય છે કે જેમ અત્યારે વિજયભાઈએ કહ્યું કે 2002 થી 2014 સુધી કોંગ્રેસ સપોર્ટ કરતી હતી, પછી હવે ભાજપ સપોર્ટ કરે, એટલે યુ કેન સી કે જે પોલિટિશિયન્સ હતો આપણે આપણા નોર્મલ સિટીઝન્સ જોડે અન્યાય કરી રહ્યા છે, એ લોકો એ લોકોની હાથડી ચલાવી રહ્યા છે અને એ લોકોનું પોલિટિકલ ગેમ્સ લઈ રહ્યા છે, અને આપણા જેવા જે નોર્મલ સિટીઝન્સ છે, જે દેશનું વધુ વિચારે છે, ઈચ્છા કરે છે કે આપણો દેશ આગળ આવે, એમને આવી રીતે એ લોકોને બલિદાનો ચડી રહ્યા છે. અત્યારે આજે 28 લોકો જે બી થયું હોય, 28 હું તમને બીજી વાત કહી દઉં, 28 નહીં એનાથી વધારે આંકડા છે એ બી તમને કહી દઉં છું, પણ અત્યારે 28 આંકડા આવ્યા છે અને કદાચ આપણે વાત કરતા હોઈશું તો આંકડા વધી બી જતા હશે. એટલે અત્યારે જે બી થઈ રહ્યું છે, તમે કહો તો સાહેબ દોષિતોને સજા થવી જોઈએ, અગ્રી વિથ યુ, દોષિતોને શોધવા જોઈએ, અગ્રી વિથ યુ. એટલે તો હાઈકોર્ટે, આઈ સેલ્યુટ ધ હાઈકોર્ટ, એકચ્યુઅલી આખા અઠવાડિયામાં હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટે બહુ સારા સારા જજમેન્ટ આપ્યા છે, ટ્રિપલ તલાક લો, પ્રાઇવસી લો, નકર આ લો, 3 દિવસમાં હેટ્રિક છે સારા જજમેન્ટ. અને એટલે બધા લોકોને દેખાય છે કે અરે આ આ રિયલી વી આર વેરી હેપી, વી આર પ્રાઉડ કે આ હાઈકોર્ટ છે. ભલે આપણે દેશ પોલિટિક્સ થી ચાલવો જોઈએ, પોલિટિશિયન ચલાવવું જોઈએ, ગવર્નન્સ થી ચાલવું જોઈએ, પણ અનફોર્ચ્યુનેટ આજની તારીખમાં દેશ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ચલાવે છે, અનફોર્ચ્યુનેટ પાર્ટ છે. ચલો આપણે એની પછી વાત કરીએ. પણ ધ ગુડ પોઈન્ટ અબાઉટ ધીસ, સારે ધ બેડ પોઈન્ટ અબાઉટ ઓલ ધીસ ઇઝ હેપનિંગ રાઈટ નાઉ, કે આપણે જે બધા લોકો જે મરી ગયા ને હજી મરશે, કહી દઉં મારે એવું ના કહેતા કે બહુ આવું આવી ભવિષ્યવાણી કેમ કરું છું, ભવિષ્યવાણી નથી કરતી, હું પ્રેક્ટિકલ વાત કરી રહી છું કે ધ બેઝિક ફંડામેન્ટલ વોઝ ધેટ કે આપણે આ લોકોને ગવર્નમેન્ટ ને બીડાવી છે અને ગવર્નમેન્ટે પહેલાથી જ ખબર હતી કે કોઈ પ્રેશર ટેક્ટિક છે વાપરવાના. બીજી વાત કે આ જે બાબા છે, સોરી બટ નોટ ટુ સે સોરી, બટ બાબાના માઇન્ડમાં તો બહુ બધા આઈડિયાઝ હતા અને એટલે એમને કાલે ખાસ બધાને મિસકન્સેપ્શન કર્યું, પોલીસ ને ગવર્નમેન્ટ ને કે બધાને અપીલ કરી કે શાંતિ રખો, ને મેં હી જાઉંગા કોર્ટ, મેરે હી જાના હૈ, અને પછી નીકળ્યા 200 જણના પેલા જોડે. તો રોનો રસ્તો કેમ પસંદ કર્યો? ખબર કદાચ ત્યારે સરકાર પણ ઢીલી હતી રુઝાન બેન, કદાચ સરકારની પણ ઢીલી નીતિ હતી, કદાચ ત્યારે જ હવાઈ માર્ગે રહી ગયા હોત તો આ સ્થિતિ ન ઉભી થઈ હોત. 250 કિલોમીટર નો ડ્રાઈવ છે, એવું ભી નથી કે અહીંથી બાજુમાં ગાંધીનગર જવાનું ને આપણે હેરતા થઈ ગયા, ચાલ ભાઈ ગાડીમાં જઈએ. ઇટ વોઝ 250 કિલોમીટર ડ્રાઈવ, એટલે ટુ અગેન શો હિઝ સ્ટ્રેન્થ એન્ડ પુટ પ્રેશર ને બધી પોલીસોને ને આર્મીઓને ને આપણા જેવાને બધાને દોડતા કરી દીધા. એટલે હું એ જ કહેવા માંગુ છું, મારું મગજ કામ નથી કરતું એઝ અ નોર્મલ હ્યુમન બિંગ કે ભાઈ આ ગવર્નમેન્ટ શું કરતી હતી. જે સાહેબે કીધું, જે વિજયભાઈએ કીધું કે આનું કે દોષિતોને સજા થવી જોઈએ, તો યસ ધેર આર ટુ દોષિત, એક મેરા સત્ય સમાજ, શું કે સચ્ચા સમાજ, જૂઠા સમાજ જે બી હોય, એક એ છે દોષિત ને, બીજો આપણી ગવર્નમેન્ટ દોષિત છે. હું કહું છું બંને ગવર્નમેન્ટ દોષિત છે, હાઈકોર્ટ શું આવશે ટેક સ્ટેપ, પોલીસ તો પછી આવશે, કારણ કે હાઈકોર્ટ જે રીતે ટિપ્પણી કરી છે કદાચ પોલીસ તો આજે ડ્યુટી કરી રહી છે, એ તો ડ્યુટી કરી રહી છે. પીસી સ્વામી, પીસી સ્વામી આપણી સાથે છે. સ્વામીજી ફરીથી એ જ વાત કહેવા માંગીશ,